તો મગ કોરમા બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી મગ લીધા છે અને એને મેં આ રીતે બાફી લીધા છે. તો હવે બીજી પ્રોસેસ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે તેલ લઈશું. હવે હું અહીંયા એક ચમચી જીરું લઈશ. મેં અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તે આ રીતે કટ કરી લીધી છે. એને એડ કરીશું અને સાકળીશું આપણે. મેં અહીંયા આખા ખડા મસાલા લીધા છે, તો તજ, લવિંગ ને કાળા મરીને એડ કરીશું. હવે મેં અહીંયા એક ચમચી આદું, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે. આપણી ડુંગળી સરસ રીતે સતરાઈ ગઈ છે એટલે એડ કરીશું અને આ મસાલાને પણ સરસ રીતે સાતડીશું. હવે મેં અહીંયા બે મોટી સાઇઝના ટામેટાં હતા એને આ રીતે પ્યુરી કરી દીધી છે, એ પણ એડ કરી દઈશું. આપણી ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. હવે એની અંદર હું અહીંયા બેઝિક મસાલા એડ કરું છું. નમક, મરચું, હળદરની ધાણા, જીરું બધું જ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે હું અહીંયા અડધો કપ જેટલું પાણી એડ કરું છું. હવે ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી કોપરું લીધું છે, એડ કરીશું. ત્યારબાદ મેં અહીંયા ચણા લીધા છે, એક ચમચી ચણા એડ કરીશું. ત્યારબાદ હું અહીંયા બે ચમચી જેટલું જીરું એડ કરું છું. થોડું પાણી એડ કરીશું અને ગ્રેવી બનાવી લઈશું. આપણી ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે મિક્સરમાં જે નારિયેળની ગ્રેવી બનાવી હતી એ એડ કરીશું. આપણી ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે એની અંદર હું આ બાફેલા મગ એડ કરીશ અને બધું જ મિક્સ કરી દઈશું. એક કપ જેટલું પાણી પણ એડ કરીશું આપણે. એને થવા દઈશું. સરસ અહીંયા તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. સરસ ગ્રેવી બની ગઈ છે. હવે અહીંયા આપણે એડ કરીશું ફૂલ કોથમીર. કોથમીરની માત્રા વધારે લેવાની છે. અહીંયા થોડું બટર એડ કરીશું અને અંદર મિક્સ કરી દઈશું. તો તૈયાર છે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં મગ કોરમા. એકવાર જરૂરથી બનાવી જુઓ અને મારી ચેનલને લાઇક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.